नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे फरीथी पाछा एसएसमां चेप्टर 8 भारतना राज्य बंधारणनुं घडतर अने तेना लक्षणो तेना विशे आपणे अभ्यास छे ई करवानो छे। विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे बंधारण सभानी कामगीरी। तो जेना विशे आपणे आगळ शीखी गया हता विद्यार्थी मित्रों के आपणुं बंधारण छे ई 25 मार्च 1946 छे, एमां 3 सभ્યોથી એની કામગીરી છે ઈ સોંપેલી હતી। અને આપણા બંધારણ છે એમાં વિદ્યાર્થી મિત્રો કુલ 389 સભ્યો છે ઈ હતા। પછી આગળ આપણે જોયું હતું કે 1946 આપણે આપણું બંધારણનું કામ છે ઈ શરૂ કર્યું હતું, અને તે કામ છે એ વિદ્યાર્થી મિત્રો કેટલા સમય ચાલ્યું હતું, તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસો અને કુલ 166 બેઠકો છે એમાં આપણે આપણી કામગીરી છે એ પૂરી કરેલી હતી। હવે આગળ આપણે જોઈએ, આ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો। આ પ્રક્રિયા ટૂંકમાં આપણે જે આ બેઠક છે એની રચના કરી કે જેમાં આપણને 2 વર્ષ 11 માસ અને 18 દિવસો અને 166 વખત જે આપણે બેઠક છે એ મેળવી, તો આ સમય દરમિયાન આપણે અલગ અલગ દેશ છે એના બંધારણ છે એનો આપણે અભ્યાસ કર્યો। કેવા? તો મહત્વના લક્ષણોનો। દાખલા તરીકે જોઈએ તો આપણા દેશનું મહત્વનું લક્ષણ કયું છે, તો આપણો દેશ કેવો છે વિદ્યાર્થી મિત્રો, લોકશાહી છે। એવી રીતે અમેરિકા છે, યુરોપ છે, જાપાન છે, રશિયા છે, યુએસએ છે, એવા બધા અલગ અલગ દેશ છે એના બંધારણનો આપણે અભ્યાસ કરી અને આપણે માહિતી છે એ મેળવેલી। બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા। અનુચ્છેદ એટલે કે ફકરા અને પરિશિષ્ટ એટલે એની અંદર જે મુદ્દાઓનો સમાવેશ થાય છે એ, એટલે ટૂંકમાં 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ છે તેનો સમાવેશ છે વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણમાં થાય છે। ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું। વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણ ઘડવામાં ઘણો સમય છે એ આપણે કાઢ્યો, આપણા દેશનું બંધારણ છે એ એમને એમ ઘડાણું નથી। આપણે 166 વખત બેઠક છે એ બોલાવેલી અને એમાં જે આપણે 389 સભ્યોનો સમાવેશ કરેલો હતો એ બધા સભ્યો છે એ કોઈને કોઈ ક્ષેત્રમાં નિષ્ણાત હતા અને બધાએ પોતાની અનુસાર પોતાના વિચાર છે એ રજૂ કર્યા હતા। તો સૌથી પહેલાં આપણે 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ છે એનો સમાવેશ કર્યો, પછી આપણે પાછું આપણા બંધારણ છે એમાં સુધારો કર્યો, તો સુધારો કરતા અનુચ્છેદ કેટલા થયા, 395 અને 9 પરિશિષ્ટ થયા। ટૂંકમાં આ સુધારા પછી આપણું બંધારણ છે એનું સ્વરૂપ નિશ્ચિત થયું કે એ વ્યવસ્થિત રીતે નક્કી થયું કે આ આપણું બંધારણ છે। આપણે કેમ કોઈ પણ ડ્રોઈંગ બનાવતા હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ ચિત્ર આપ્યું હોય તમને, તો તમારે ચિત્ર દોરવું હોય તો તમે એક વખત જ પેન્સિલથી ડ્રો કરશો તો એ ચિત્ર દોરાઈ જશે, નથી દોરાતું ને? એ ચિત્ર દોરવા માટે તમારે કેટલી વખત ઇરેઝથી ભૂસવું પડે છે અને કેટલી બધી વખત ભૂસ્યા પછી એ ચિત્ર છે એ પરફેક્ટ એટલે કે વ્યવસ્થિત થાય છે, એ જ રીતે આપણું બંધારણ છે એનું સ્વરૂપ છે એ નક્કી થયું। 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું। ક્યારે આપણું પસાર થયું? તો 26 નવેમ્બર 1949 રોજ સર્વાનુમતે એટલે કે 389 સભ્યો જે હતા એ બધાની અનુમતિથી આપણે એને કાયદો છે એનું સ્વરૂપ આપ્યું, ટૂંકમાં આપણું બંધારણ છે એ ઘડવામાં આવ્યું। પછી આપણે જોઈએ તો 26 જાન્યુઆરી 1950 રોજ બંધારણ અમલમાં આવ્યું જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। આપણું બંધારણ નું કાયદાનું સ્વરૂપ ક્યારે આવ્યું? તો 26 નવેમ્બર 1949 જ્યારે
छवीसमी जान्युआरी 1950 रोज आपणे बंधारण छे એને અમલમાં મૂક્યું અને એ દિવસને આપણે કેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, જે આખા ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અને 26મી જાન્યુઆરી છે એને આપણે કયો તહેવાર ગણીએ છીએ? તો એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ભારતના બંધારણના રાષ્ટ્રીય ચિહ્ન ચાર સિંહોની મુખાકૃતિ, મુખાકૃતિ એટલે કે મુખવાળી આકૃતિ, અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. ઘોષિત એટલે કે એને મંજૂરી આપવામાં આવી. તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? તો ચાર સિંહોની મુખાકૃતિ આપણે જોઈએ જ છીએ, અને આપણું રાષ્ટ્રીય સૂત્ર શું છે? સત્યમેવ જયતે. વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ અને ખાલી જગ્યામાં આ ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછાય છે. ખાસ યાદ રાખજો, આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે એ ચાર સિંહોની મુખવાળી આકૃતિ છે, અને આપણું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. આપણું બંધારણ આખા વિશ્વમાં કેવું છે? તો સૌથી વિસ્તૃત અને વિશાળ. વિસ્તૃત એટલે કે સૌથી એનું લખાણ છે એ ખૂબ જ વિસ્તૃતથી આપેલું છે. દરેક કાયદા, દરેક કલમો છે એ તમે વિગતવાર એનો અભ્યાસ કરી શકો એ રીતનું વિસ્તૃત છે. અને વિશાળ એટલે કે જે લેખિત દસ્તાવેજ છે એ સૌથી મોટામાં મોટો દસ્તાવેજ છે. આ આપણા બંધારણ છે એની વિદ્યાર્થી મિત્રો એક આ લાક્ષણિકતા છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે આપણું બંધારણ છે એ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ ગણાય છે. દસ્તાવેજ એટલે કિંમતી કાગળ, કે દેશનું બંધારણ ચલાવવા માટે જે આપણે નીતિ નિયમો ઘડ્યા છે, જે કાયદાની જોગવાઈ કરી છે એના વિશેનું વિસ્તૃત લખાણ છે એ આપણા દેશના બંધારણમાં જોવા મળે છે. અને બંધારણ અનુસાર આપણા દેશ છે એનું શાસન છે એ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બંધારણ સભા છે એની કામગીરી એટલે કે એનું કામ છે એ કઈ રીતે એની કામગીરી પૂરી થઈ તેના વિશે આપણે માહિતી છે એ મેળવેલી છે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે ક્લાસ વર્કની અંદર 1, 2 અને 3, ફરીથી ક્લાસ વર્કમાં 1, 2 અને 3 છે એ ટોપિક છે એ લખવાના છે. અને હોમવર્કમાં તમારે આખો, ટૂંકમાં આજે જે મેં જેટલું કરાવ્યું છે એ બધું તમારે હોમવર્કમાં લખી અને બતાવવાનું છે. કોઈ પણ વિદ્યાર્થીને ના સમજાય તો મને પૂછી શકે છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.